જેતપુરમાં 2 માસ પહેલા જ કરોડોના ખર્ચે બનેલ રોડ રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી બીપીએલ કાર્ડથી વંચિત ગરીબ લોકોના પ્રશ્નો તેમજ રોડ રસ્તાના પ્રશ્નોને લઈ મહિલા કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડની મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરી પાલિકા કચેરીએ ચાલુ વરસાદમાં ઘૂસી આવી સૂત્રોચ્ચાર કરી પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના પ્રશ્નોનો નિકાલ દિવસ 8માં નહીં કરવામાં આવે તો શહેરની તમામ મહિલાઓ પાલિકા સામે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ નાસિર ભોગાની, જેતપુર. મોટી સંખ્યામાં 1200 ઉપરની મહિલાઓ આવી. આજે જેતપુરની અંદર પહેલો ઇતિહાસ છે કે આટલી મહિલાઓ આજે ફરેટ થઈ અને નગરપાલિકામાં આવી. કારણ કે જેતપુરની અંદર ક્યાંય ટાઈચનું ટ્રેક્ટર નખાતું નથી, રોડ નથી. નગરપાલિકાની અંદર આજે સત્તાધારીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લીધો છે. જે ગરીબ પ્રજા છે એ બીપીએલથી વંચિત છે. અને આજે આ ભાજપની સરકારમાં કોઈ બી લાભાર્થી જોતા હોય તો એમ કહે છે કે તમે બીપીએલ લઈ આવો. પણ આજે આ જેતપુરની ગરીબ પ્રજા પાસે કોઈ પાસે બીપીએલ નથી, કોઈ જગ્યાની અંદર રોડ રસ્તા નથી. આ સત્તાધારી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લીધો છે. અમને 8 દિવસની અંદર આ નગરપાલિકામાં જવાબ નહીં મળે, સર્વે નહીં થાય અને આનો જવાબ નહીં થાય ભ્રષ્ટાચારનો, તો અમે 5000 મહિલાઓ નગરપાલિકા મામલતદાર કચેરીમાં ઉપવાસ આંદોલન ઉપર બેસી જશું. હાલ ભારેથી અતિભારે વરસાદને કારણે શહેરના અને સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ થઈ છે, એ વાત સાચી છે. અમારા પણ નગરપાલિકા લેવલે અમે રસ્તાઓ જે બનેલા હતા એ રસ્તાઓ ભૂગર્ભ ગટરને કારણે અતિ ખરાબ થઈ ગયેલા હતા. એ રસ્તાઓ પણ મરામત કરવા માટે અમે અમારા પ્રયત્નો કરેલા અને એ પ્રયત્નો દ્વારા અમે શહેરના મુખ્ય રસ્તાઓ જ અમે હજુ એ કરવામાં આવ્યા હતા, સિમેન્ટ રોડ અને ડામર રોડ, જેમાં પણ અત્યારે સિમેન્ટ રોડનું કામ તો અત્યારે પણ અમારું એ વરસાદ ન હોય ત્યારે એ ચાલુ જ છે. અને જે ડામર રોડ જે છે તો સ્વાભાવિક છે કે ડામર રોડ જે કર્યો અને ત્યાં જ એ વરસાદ માથે પડ્યો એટલે એ થોડા ઘણા એને નુકસાન પહોંચ્યું છે. બીજી કે શહેરના જે મોટાભાગના જે રસ્તાઓ છે કે નવા જે વિકસિત વિસ્તારો છે ત્યાં બધા જ કાચા રસ્તાઓ છે અને એ કાચા રસ્તાઓમાં પણ ત્યાં ભૂગર્ભ ગટરની જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે એને કારણે આ અતિ ભારે વરસાદને કારણે એ રસ્તાઓ વધારે ખરાબ થયા છે, એ સ્વાભાવિક છે. અને લોકોને મુશ્કેલી ન પડે એના માટે પણ અમે આયોજન કરી અને તાત્કાલિક અસરથી એ રસ્તાઓ મરામત થાય એના અમે સંપૂર્ણ અમે પ્રયત્નો કર્યા છે અને અત્યારે અમારું કામગીરી એ બાબતની ચાલુ છે. જે બીપીએલ કાર્ડની જે વાત છે તો બીપીએલ કાર્ડ જે છે એ રાજ્ય સરકારની યોજના છે અને 2000ની સાલમાં એ બીપીએલ કાર્ડના કાઢવામાં આવેલા હતા સરકાર તરફથી. અને એ કાર્ડ દ્વારા સરકારે જે કંઈ યોજનાઓ લાગુ કરી એ પ્રમાણે એ લોકોને લાભ મળે છે. તેમ છતાં પણ જે ઘણા ગરીબ લોકો એ બીપીએલ કાર્ડથી વંચિત રહ્યા છે એ સ્વાભાવિક છે. પણ એ બાબતમાં જે અમારી પાસે અહીંયા રજૂઆતો આવી છે એ રજૂઆતો અન્વયે પણ અમે સરકારનું ધ્યાન દોરેલું છે અને વહેલી તકે એ લોકોને બીપીએલના લાભ મળે એવા અમારા પણ પ્રયત્નો છે. હાલ અત્યારે સરકારની એ બીપીએલ કામગીરી બંધ હોય અને એને કારણે નવા કાર્ડ અત્યારે ઇસ્યુ થતા નથી અને આ જે કામગીરી જે છે એ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ તરફથી આ કામગીરી કરવામાં આવે છે.